પૂર્વ મંત્રી અને ઘણા લાંબા સમયથી બીમાર વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા અને સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું સવારના સમયે નિધન થયું. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે રાખવામાં આવશે, જ્યારે તેમની સ્મશાન યાત્રા 30 જુલાઈના રોજ 1 વાગ્યે તેમના નિવાસસ્થાન જામકંડોરણાથી નીકળશે. વિઠ્ઠલભાઈના નિધનને લઈને જેતપુર, જામકંડોરણા અને ધોરાજી પંથકના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને શોક વ્યક્ત કર્યો હતો. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં પણ શોક જોવા મળી રહ્યો છે, સાથે સાથે જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ તાલુકાઓમાં પણ શોક ફેલાયો છે. 1990 થી 2009 સુધી તેઓ ધારાસભ્ય પદે નિમાયા હતા. 1996 થી 1998 સુધી તેઓ મંત્રી રહ્યા હતા. ખાણ ખનિજ વિભાગ તેમજ 1997 થી 1998 દરમિયાન સિંચાઈ ખાતાના કેબિનેટ મંત્રી તરીકે રહ્યા હતા. આ ઉપરાંત 2000 થી 2003 સુધી રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ રહ્યા. ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય પદે તેઓ 2090 થી 2009 સુધી રહ્યા હતા. 5 વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તો 1995 થી પણ તેઓ આરડીસી બેંકના ચેરમેન તરીકે રહ્યા હતા. ઇફકો વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબનું આજરોજ અવસાન થયું છે. બહુ જ દુઃખદ સમાચાર કહેવાય. પાટીદાર સમાજના ખૂબ આગેવાન અને સમાજ માટે હર હંમેશ આગળ રહેવાવાળા, દુઃખની લાગણી આખા ગુજરાતની અંદર પાટીદાર સમાજ અને દરેક સમાજમાં આજે દુઃખની લાગણી દેખાઈ રહી છે. વિઠ્ઠલભાઈ એ સામાજિક આગેવાન, સાથે સાથે રાજકીય ખૂબ જ નેતૃત્વ ધરાવતા અને ઘણા સમયથી એવું કહી શકાય અપક્ષ પણ ચૂંટાયેલા અને સાંસદ રહી ચૂકેલા, ધારાસભ્ય રહી ચૂકેલા, આજે એમના સુપુત્ર પણ મંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં સેવા આપી રહ્યા છે. અને જે પ્રમાણે એમની કામગીરી હતી, આજે એમના મત વિસ્તારમાં ગણો અને આખા ગુજરાતની અંદર આજે દુઃખની લાગણી અને શોકમય ગુજરાત લાગી રહ્યું છે, એ પ્રકારનું આજે વાતાવરણ ઉપસ્થિત થયું છે. અને આજે ગુજરાતે એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા આગેવાન કરો, આગેવાન કહો, સામાજિક આગેવાન કહો અને રાજકીય રીતે પણ એને આગેવાન કહીએ એવા આગેવાન આજે આપણી વચ્ચેથી મૃત્યુ પામ્યા છે. અને એમનામાં ખરેખર એટલી બધી ઉમદા શક્તિ હતી, આજે દુઃખ અનુભવીએ છીએ. ખેડૂત નેતા અને પાટીદાર સમાજના મોભી વિઠ્ઠલભાઈ રાદડિયાનું આજે લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું છે. સમગ્ર પાટીદાર સમાજ શોકની લાગણીમાં ગ્રસ્ત થયો છે. વિઠ્ઠલભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને એમના પરિવારને આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. અને સાથે વિઠ્ઠલભાઈએ જે કામગીરી પાટીદાર સમાજ અને ખેડૂતો માટે કરી છે એમને યાદ કરું તો હરિદ્વાર હોય, મથુરા હોય, દ્વારકા હોય, નાથદ્વારા હોય, ત્યાં પાટીદાર સમાજના લોકો માટે ભવ્ય પાટીદાર ભવનો બનાવ્યા છે. જામકંડોરણા તાલુકાની અંદર પાટીદાર સમાજ માટે જે શૈક્ષણિક સંકુલો બનાવ્યા છે એને કાયમી ધોરણે સમાજ યાદ રાખશે. અને ખેડૂતો માટે સૌ પ્રથમ આ દેશની અંદર 0% ખેડૂતોને પાક ધિરાણ આપવાનું કોઈ કામ કર્યું હોય તો એ મારા મિત્ર વિઠ્ઠલભાઈ રાદડિયાએ કર્યું છે. ખેડૂત સમાજ માટે અકસ્માત વીમા પોલિસીની પહેલ જો કોઈએ ગુજરાતમાં કરી હોય તો એ પણ વિઠ્ઠલભાઈએ કરી છે. એટલે ખેડૂત સમાજ અને પાટીદાર સમાજને વિઠ્ઠલભાઈના અવસાનથી બહુ મોટી ખોટ પડી છે.